મીડિયા એટલે દેશના આધારસ્તંભમાં ચોથો સ્તંભ કહેવાય, અને મીડિયા એટલે બે નેત્રોમાં ત્રીજું નેત્રનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાતિ જાતિ જ્ઞાતિના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે પણ દીકરીઓને પિતાની છત્રછાયા નથી એવી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌ કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કિરણ જેમ્સના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને તારીખ 22 તાજેતરના શીર્ષક હેઠળ 271 દીકરીઓ કે જેને પિતાની છત્ર થયા નથી તેમના લગ્નોત્સવનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. આ લગ્નોત્સવમાં સનદી અધિકારીઓ, રાજ્યશ્રી મહાનુભાવો અને દીકરીઓના લિસ્ટમાં 5 મુસ્લિમ દીકરીઓ અને સાથે 45 અલગ અલગ જ્ઞાતિની દીકરીઓનો આ લગ્નોત્સવ યોજાશે. આ લગ્નોત્સવમાં ગુજરાતની દીકરીઓ તો છે જ, સાથે મહારાષ્ટ્રની દીકરી, રાજસ્થાનની દીકરીઓ, યુપીની દીકરીઓ, ઝારખંડની દીકરીઓ અને સાથે સાથે નેપાળથી પણ એક દીકરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ દીકરીઓ એવી છે કે જેમણે પિતાની છત્રછાયા નથી. દીકરીઓનું સિલેક્શન એવી રીતે કરવામાં આવે છે કે જ્યારે 500 ફોર્મ ભરાયેલા હતા એમાંથી એવી દીકરીઓની પ્રથમ પ્રાયોરિટી કે જે દીકરીને મમ્મી નથી, પપ્પા નથી અને ભાઈ નથી, અને જે દીકરીઓ દાદા દાદી અને નાના નાની સાથે રહેતી હોય તેવી 102 દીકરીઓ આ 271 દીકરીઓમાં સમાવે છે. ત્યારબાદ જે દીકરીઓને પપ્પા નથી અને ભાઈ નથી, દીકરી અને મા બે જ છે, ઘરમાં કોઈ પુરુષ નથી, એવી દીકરીઓને સેકન્ડ પ્રાયોરિટી, અને જે દીકરીઓને નાનો ભાઈ હોય છે તેમને ત્રીજી પ્રાયોરિટી. કેવી રીતે 300 દીકરીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાંથી ફાઇનલ 271 દીકરીઓ આ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ લગ્નોત્સવમાં મહેંદી રસમ, બ્યુટી પાર્લર, કરિયાવર સાથે સાથે દરેક જમાઈને તેમના સેફ્ટી માટે એક એક હેલ્મેટ પણ આપવામાં આવશે, અને પર્યાવરણની જાગૃતિ પેટે દરેક દીકરીને તિલક તુલસીનો છોડ આપવામાં આવશે. તો આપ સર્વો આ લગ્નોત્સવમાં આવો અને આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે. લગ્નની તારીખ 21 ડિસેમ્બર સાંજે 6 કલાક અને 22 ડિસેમ્બર સાંજે 6 કલાક. 135 દીકરીઓ 21 તારીખે અને 135 દીકરીઓ 22 તારીખે. અને એવી જ રીતે મારા દીકરાની સગાઈ, મિતુલની સગાઈ, કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવને છોડીને કોળી સમાજ અને પટેલ સમાજ એક સંયુક્ત ઉપક્રમે મારા દીકરાની સગાઈ, મોહિતની સગાઈ પણ તારીખ 21ના રોજ સાંજે 7 કલાકે રાખવામાં આવી. મમ્મી છે અને ભાઈ છે પણ હજી નાનો છે, 5મા ધોરણમાં 8મા ધોરણમાં કે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, હજી કમાવાના લાયક નથી થયો, એને ત્રીજી પ્રાયોરિટી આપવાની. અને ચોથી પ્રાયોરિટી કોઈ એવી બહેનો હોય કે જેને 7 બહેનને 1 ભાઈ હોય એવી રીતે એને ચોથી પ્રાયોરિટી. એવી રીતે દીકરીઓનું સિલેક્શન થયું. 45 જાતિની દીકરીઓ પાનકર લગ્નોત્સવમાં જોડાયેલી છે. મનીષભાઈ કીધું એમ ખાલી ગુજરાતની નહીં, મુંબઈ એટલે કે મહારાષ્ટ્રની 5 દીકરીઓ, ઓરિસ્સાની 1 દીકરી, યુપીની 2 દીકરી, ઝારખંડની 1 દીકરી, તેલંગાણાની 1 દીકરી, રાજસ્થાનની 1 દીકરી અને દેશની બહાર નેપાળની પણ 1 દીકરી સાથે છેલ્લો જે ફિગર 271 દીકરીઓનો છે તે પાનેતરમાં લગ્નોત્સવથી જોડાશે.